બરોડા ડેરીના વિવાદ પર સીઆર પાટીલ એક્શન મોડમાં આવ્યા છે। સીઆર પાટીલે કેતન ઇનામદાર સાથે ફોન પર વાત કરી। કેતન ઇનામદાર સહિત ભાજપના એમએલએ પાટીલને મળશે આજે અથવા તો આવતીકાલે। પાટીલ સાથે ધારાસભ્યોની એક બેઠક યોજાશે। ઇનામદારે સીઆર પાટીલની સાથીની વાતને સમર્થન આપ્યું છે। આજે રાત્રે ઇનામદાર ડેરીના તમામ ડિરેક્ટરોને મળશે। सांसद जिला भाजप प्रमुख जिला भाजप प्रभारी ने मळशे। आवतीकाल सुधीमां भावफेर अंगे लेवाय शके छे मोटो निर्णय। अने आ साथे केतन इनामदारे पण एवी आशा व्यक्त करी छे के खूब ज जल्दी आ निर्णय आवी जशे, कारण के तेओनी जे मांग छे ते मांग संतोषाशे अने पॉजिटिव जवाब आवशे तेवी आशा तेमणे व्यक्त करी छे। સીઆર પાટીલ નો તમને ફોન આવ્યો છે અત્યારે? મારે વાત થઈ છે, મારે વાત થઈ છે, હું પાટીલ સાહેબને મળવાનો છું। ક્યારે મળવા જવાનો છું? હું આજે કા તો કાલે કન્ફર્મ, પણ મારે વાત થઈ છે, હું એમને ચોક્કસ આના બાબતમાં મળવાનો છું। અને ગુરુવાર પહેલા તારું પરિણામ આવી શકે છે એવો મને વિશ્વાસ છે, અને નહીં આવે તો અલ્લા બોલ કાર્યક્રમ અમારો કન્ફર્મ છે। કેતનભાઈ આજે ધરણા નહીં કરે, કાલ સાંજ સુધી કેતનભાઈ પોતે આને મોકો પ્રાપ્ત છે, એટલા માટે હું એમની પાસે જ આવી છું। અને કેતનભાઈની જે લાગણી છે એ અમારા મોવડી મંડળ સુધી પણ પહોંચાડી છે। અને કાલે જે ડેરીના ડાયરેક્ટરો છે એમની સાથે વાત કર્યા પછી કાલે અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે પણ કેતનભાઈની મુલાકાત થશે, અને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે પણ મુલાકાત થશે। તેઓ પોતે વાત બી કરશે, અને અમે પણ એમની સાથે છીએ, અને એક સારો નિકાલ આવે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે। તો આખરે આ વિવાદનો અંત ક્યારે, આજ બાબતને લઈને રવિ અગ્રવાલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ફોન પર વાતચીત થઈ છે, પ્રદેશ પ્રમુખ સુધી આ મુદ્દો જ્યારે પહોંચ્યો છે અને કેતન ઇનામદારે પણ એ વાતને સમર્થન આપ્યું છે કે વાતચીત થઈ, એક આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોઝિટિવ જવાબ આવશે, એટલે 15 દિવસનો જે આ વિવાદ છે 2 દિવસમાં ઉકેલાઈ જશે ખરો? બિલકુલ દીક્ષિતા, જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી બરોડા ડેરીના દંગલને લઈને વિવાદ ચાલી રહ્યો છે, અને તેમાં કેતન ઇનામદાર અને તમામ ભાજપના ધારાસભ્યોની એક જ માંગણી છે કે ભાવફેરના જે રકમ છે તે પશુપાલકોને વધારે આપવામાં આવે, અને તેને લઈને જ આ વિવાદ ચાલી રહ્યો હતો। તેવામાં હવે જે માહિતી મળી રહી છે તે મુતાબિક કે સીઆર પાટીલ ખુદ એક્શનમાં આવ્યા છે, અને સીઆર પાટીલે કેતન ઇનામદારને ફોન કરીને તેમની સાથે વાતચીત કરી છે। એટલું જ નહીં, પરંતુ આજે સાંજે અથવા તો આવતીકાલે તેમને મળવા બોલાયા છે। જ્યારે બીજી તરફ બરોડા ડેરીના તમામ ડિરેક્ટરો જે બહાર ફરવા ગયા છે તે આજે સાંજ સુધીમાં પરત વડોદરા આવી જશે, અને રાત્રે ડેરીના જે પ્રમુખ છે તેમના બંગલે અથવા તેમના ફાર્મ હાઉસમાં તમામ ડિરેક્ટરો સાથે વડોદરા જિલ્લાના પ્રમુખ, વડોદરાના સાંસદ અને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા પણ બેઠક કરવા જઈ રહ્યા છે। એટલે કે આવતીકાલ સુધી આ ડેરીનો મુદ્દો ઉકેલાઈ શકે છે। આપણી સાથે ખુદ કેતનભાઈ ઇનામદાર છે, તેમની સાથે આપણે વાત કરીશું। કેતનભાઈ શું કહેશો? હવે તો ખુદ તમારા પ્રદેશ પ્રમુખે તમારી સાથે વાત કરી લીધી છે, બીજી તરફ ડિરેક્ટરો સાથે પણ આજે સાંજે સાંસદ સહિતના તમામ લોકો મીટિંગ કરવા જઈ રહ્યા છે, માનો છો કાલ સુધી ઉકેલ આવી જશે? સીઆર પાટીલ સાહેબ સાથે મારા ટેલિફોન પર વાત પણ થઈ, સાહેબે મને અત્યારે પ્રમુખ સાહેબે કહ્યું છે કે હાજ સુધીને આપણે મળી શકીએ છીએ કે આવતીકાલે કદાચ એમને સમય અનુકૂળ આવે ત્યારે, પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ જાતે એની અંદર પશુપાલકના હિતમાં રસ લેતા હોય તો નિર્ણય આવશે જ, અને પશુપાલકના હિતમાં જ નિર્ણય આવશે, કારણ કે આ વાત પશુપાલકોની છે, કોઈ વ્યક્તિગત નથી અને કોઈ રાજકારણની નથી। આ બધી વસ્તુ અત્યારે રાજકીય દંગલ નથી, આ માત્ર વાત વર્ષોથી જે લોકોની માંગ છે, ધારો કે દર સાધારણ દબાની અંદર એમને એવું હોય કે અમારા માટે ભાવફેરની રકમ વધી ના આવે, કોઈ પણ ન હોય કે ભાઈ એમના માટે તો ભાવભેની રકમ એ બહુ મોટી વસ્તુ છે, ત્યારે પણ જો બરોડા ડેરીના સત્તાધીશો આવી રીતે મનસ્વી રીતે નિર્ણય લેતા હોય તો એની સામેની આ આક્રોશ છે, અને આ વડોદરા જિલ્લો છોટાઉદેપુર જિલ્લાના તમામ પશુપાલકોનો આક્રોશ છે, અને અમે એમની સાથે છે। પણ મને લાગે ત્યાં સુધી ગુરુવારનો જે હલ્લાબોલનો કાર્યક્રમ છે જે અમારો આજે પણ ચાલુ છે, પણ એના પહેલાં 100% સારું પરિણામ આવશે એવો મને વિશ્વાસ છે। પ્રદેશ પ્રમુખ હવે ખુદ વચ્ચે પડી રહ્યા છે, માનો છો કાલ સુધીમાં સમાધાન થઈ જશે અથવા તો નિરાકરણ આવી જશે? 100% મને વિશ્વાસ છે કે પરિણામ સારું સારું આવશે। બિલકુલ 100% વિશ્વાસ છે કે પરિણામ સારું આવશે, સમાધાન થઈ જશે, નિરાકરણ આવી જશે, અને કેતન ઇનામદાર જે છે કે એ એવા ધારાસભ્ય છે કે તેમને જ આ લડત સૌપ્રથમ શરૂઆત કરી હતી, ત્યાર પછી તેમની સાથે જિલ્લાના અન્ય ભાજપના ધારાસભ્યો પણ જોડાયા છે, એટલે કે ચોક્કસથી હાઈકમાન્ડ પર પણ જે છે દબાણ વધ્યું છે, હાઈકમાન્ડ પણ હવે એક્શન લાગે છે। બિલકુલ રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપે દ્રશ્ય જોયા, પશુપાલકો છે કે તેઓ લડી લેવાના મૂળમાં છે, કેતન ઇનામદાર તેઓ પણ હવે
હલ્લાબોલ કરવાની રાહ જોઈ રહ્યા છે ગુરુવાર સુધીનું, પરંતુ સી આર પાટીલ તેમની સાથે ફોન પર વાતચીત કરી છે અને આવતીકાલ અથવા તો આજ રાત સુધીમાં આ જ બાબતને લઈને એક બેઠક યોજાઈ શકે છે અને સમગ્ર મામલો થાળે પડી શકે છે. તો ઇનામદારે સી આર પાટીલ સાથેની વાતને સમર્થન આપ્યું છે. તો સતત 15 દિવસથી આ બરોડા ડેરીનો જે વિવાદ છે એ થંભવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક જે નિવેદનો સામે આવી રહ્યા છે, આ પહેલા સમાધાન કરાવ્યું હતું પરંતુ ફરી એકવાર વિવાદ ઉભો થયો છે.